અંબાજીમાં વસંત પંચમી સાથે પરિક્રમા મહોત્સવ ગબ્બર પરિક્રમા મહોત્સવ ત્રીજા દિવસે બે દિવસમાં ચાર લાખ પચીસ હજાર કરતા વધુ ભક્તોએ દર્શન કર્યા છે અને આજે ચામર યાત્રા અને ધ્વજા યાત્રા પણ છે ગુજરાતભરમાંથી અને બહારથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ છે ભક્તો માટે વિનામૂલ્યે એસટી સવારી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ છે અને બસ સ્ટેશનથી ગબ્બર નિઃશુલ્ક રિક્ષા સેવા પણ શરૂ કરાઈ છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ અને સાથે વસંત પંચમી છે જેને લઈને આજે એમ કહી શકાય છે ગબ્બર પંથકમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આ બે બે દિવસ ચાર લાખ પચીસ હજાર જેટલી શ્રદ્ધાળુઓ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ લીધો આપણે ચોક્કસ બતાવીશ કે જે રીતે આજે ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસે ધજા અને ચામર યાત્રા યોજાવા જઈ રહી છે અને આ જે ચામર યાત્રા જે છે તે મોટી સંખ્યામાં જે માઈ ભક્તો છે આજે ચામર લઈને ગબ્બર પહોંચેલા છે અને જે રીતે આપણે બતાવવા કે જે રીતે ધજાઓ જોઈ રહ્યા છો એ શ્રદ્ધાળુઓ ધજા લઈ અને આજે યાત્રા કરશે સાથે ચામર યાત્રા કરશે એવું માનવામાં આવે છે કે ચામર યાત્રા જે છે એ માતાજીની જે આરતી થતું હોય છે ત્યારે એને ઢાળવામાં આવે છે અને જે રીતે માતાજી ઢાળવામાં આવે તે જ રીતની આજે આ ચામર યાત્રા આ કબ્બર પરિક્રમા મહોત્સવમાં યોજાવા જઈ રહી છે અને આજે આપણે બતાવીશ કે જે રીતે ચામર યાત્રા થઈ છે તો આપણી સાથે મંદિરના એડમિનિસ્ટ્રેટર વરસિંહ સાથે આપણે પૂછવા માગીશ મેડમ કે આજે ચામર યાત્રા છે ત્રણ દિવસમાં અંદર કેટલા શ્રદ્ધાળુઓ આવે છે અને આ ત્રીજા દિવસ વિશેષતા રહી છે જેમ કે આપણે જોયું ગત બે દિવસોમાં શંખયાત્રા પાલખી યાત્રા અને ગઈકાલે પણ પાલખી યાત્રા ખૂબ જ સારી રીતે યોજાઈ ગઈ હતી આજે આપણે ધ્વજા યાત્રા અને પાલખીયાત્રાનું આયોજન કર્યું છે અને આજે ચીફ ગેસ્ટ તરીકે આપણી પાસે બ્રહ્માકુમારી ઝાપો રોડથી લોકો આવ્યા છે નિઃશુલ્ક રિક્ષા સર્વિસની સુવિધા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જે અત્યાર સુધીનું બસ મોબિલાઇઝેશનનું આયોજન હતું એમાં સમગ્ર જે પાંચ જિલ્લાઓ છે ત્યાંની જે બી બસીસ આવે છે તેમને બંને રૂટ દાતા અંબાજી અને હડાદ અંબાજીના રૂટ ઉપર એક એક ડ્રોપ પોઈન્ટ આપવામાં આવ્યા છે ચોક્કસપણે બતાવી છે કે દેશ દિવસથી જે ગબર પ્રક્રિયા મહોત્સવનો જે છે વિશેષતા અને મહત્વતા વધી રહી છે લોકોની આસ્થા વધી રહી છે આપણે જેને જે રીતે વહીવટી બતાવી ત્યારે આવતીકાલે છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સાથે આખી વિધાનસભા અંબાજી ગબર પ્રક્રિયા મહોત્સવમાં પધારશે અને ગબર પ્રક્રિયાનો લાભ લઈને સાથે અંબાજી મંદિરનો પણ દર્શનનો લાભ લેશે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ ટીવી ગુજરાતી ગબર અંબાજી અને વાત કરીશું વસંત પંચમીના અવસરની દ્વારકામાં આજે વસંત પંચમીના ઉત્સવને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે વહીવટી કચેરી દ્વારા દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે સવારના નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે વસંત પંચમીના ઉત્સવનો સમય બપોરે બે સાડા ત્રણ સુધીનો રહેશે અને ત્યારબાદ સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે વસંતપંચમી ઉત્સવ દર્શનનો ભક્તો લાભ લઈ શકશે અમે એકબીજાને જીવ કહીને બોલાવીએ છીએ બોલીવુડની લવ સ્ટોરીને પાછી પાડે તેવી ગિરીશ કોટેચાની લવ સ્ટોરી આજે વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમી પ્રેમિકાઓનો પ્રેમ જોવા મળે છે પરંતુ જૂનાગઢના કોટેચા પરિવારે પ્રેમનું અનોખું ઉદાહરણ આપ્યું છે કોટેચા પરિવારને પ્રેમની પરિભાષા કહો તો પણ ચાલે કોટેચા પરિવારમાં પુત્ર તો ઠીક પરંતુ પુત્ર વધુના પણ વિશેષ પ્રેમ આપવામાં આવે છે અને પ્રેમી પંખેડાઓ પોતાના હાથ પર એકબીજાના ટેટુ કરાવતા જોવા મળે છે છે પરંતુ કોટેચા પરિવારના મોભી ગિરીશ કોટેચાએ પોતાના હાથ પર પુત્રવધુનું ટેટુ કરાવ્યું છે કદાચ આ પહેલો કિસ્સો હશે કે સસરાએ પુત્રવધુનું ટેટુ કરાવ્યું હોય અને ગીતા કોટેચાએ તો આખા પરિવારનું ટેટુ કરાવ્યું છે દીકરી જમાઈ તેમના પુત્ર સહિત તમામના ટેટુ કરાવ્યા છે કોટેચા પરિવાર પોતાના પરિવારને જ પોતાનો જીવ માને છે ને તેથી પરિવારમાં તમામ સભ્યો એકબીજાને જીવ કહીને જ બોલાવે છે ગીતાએ મારી પહેલાં મારું ટેટું એણે કરાવ્યું હતું એણે તો અમારા આખા કુટુંબના બધાના ટેટા એટલે અમારા છોકરાના નામું લખાવ્યા પછી મારી દીકરી જમાઈ એના છોકરાનું નામ પાર્થની બે છોકરાઓના નામ ચાંદનીનું નામ અને મારું પોતે પછી મને થોડાક દિવ પછી થયું છ આઠ મહિના પછી કે આને કારણ કે એક ટેટું કરાવ્યું આઠ નવ કલાક મશીન હાલતું હોય પછી હાથ હોજી જાય લોહી લોહી પડે રોજ માલિશ કરાય એકદી દી મેં પણ નક્કી કર્યું એને ખબર નહોતી પડવા દીધી એટલે એનું ટેટું અને પાર્થનું ટેટું કરી આવ્યું અઠવાડિયા પછી પાછો વિચાર આવ્યો કે મારી ચાંદની નું કરાવો અને એવું ચાંદની પછી રોવા માંડી હું કરાવીને આવ્યો ને મને કે સસરાએ કોઈ વહુનું ટેટું કરાવ્યું હોય એવું પપ્પા પહેલી વાર નહીં બેન ખાસ કરીને મેં જો મારા ઘરનાના છોકરાઓના અને દીકરાના છોકરાઓના ગિરીશનું બધાના દીકરા દીકરીનું જમાઈનું બધાના નામ લખાવ્યા છે મેં કારણ કે મારી લાગણી મારો પ્રેમ કે હવે હું લગ્નને એકતાલીસ વર્ષ થયા એટલે હવે હું એમ કે સંપૂર્ણ થઈ ગઈ એમ કે મારે નાના નાની દાદી દાદા બધું અમે બની ગયા છે મારા સસરાએ તો વર્લ્ડ રેકોર્ડ કહી શકાય કે ગિનિસ વર્લ્ડ બુકમાં નામ આવે કે મારું ખુદનું એક વહુનું પુત્રવધિનું ટેટુ એને હાથમાં દોરાવેલું છે એટલે એ તો મને લાગે છે કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ છે કે આવો જે એને જે દાખલો બેસાડો છે કોઈ બીજું કોઈ કરી શકે આવી હિંમત કોઈ બીજા દેખાડી શકે ચૌદ ફેબ્રુઆરી એટલે પ્રેમનો દિવસ વેલેન્ટાઇન્સ ડે પર આજે વાત કરીએ એક અનોખા મહોલ્લાની સૈયદપુરા વિસ્તારમાં આવેલ કાચિયા શેરી કે જે પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કાચિયા શેરીમાં અઢારસો થી પણ વધુ કાચિયા સમાજના લોકો પેઢીઓથી વસવાટ કરે છે પેઢી પેઢી દર પ્રેમ લગ્ન આવ્યા છે અને પ્રેમ પ્રેમ ગલીમાં રહેતા લોકો પેઢીઓથી લગ્નમાં વિશ્વાસ કરે છે એ પણ પોતાના મહોલ્લામાં જ છે અહીં આજે પણ સિત્તેર થી એસી યુગલો છે જેઓ પ્રેમ લગ્ન કરીને સુખી દાંપત્ય જીવન માણી રહ્યા છે અહીં વસતા દંપતીઓનું એક શેરીમાં સાસરીઓ અને એક શેરીમાં પિયર છે તમામ લોકો એકબીજાથી પરિચિત છે એકબીજાની આદતો સ્વભાવ બધું જાણે છે અને એટલા માટે જ પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે પ્રેમ ગલીમાં વસવાટ કરતા મોટાભાગના કાચી સમાજના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે એક જ સમાજમાંથી આવતા હોવાના કારણે સૌ કોઈ એકબીજાથી પરિચિત છે જેથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો વાતચીત કરીને પ્રેમ લગ્ન કરાવે છે અહીં અત્યાર સુધીમાં થયેલા પ્રેમ લગ્નમાં દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો નથી સામાન્ય ઝઘડાઓમાં પણ વડીલોની મધ્યસ્થી સુખદ સમાધાન કરાવાય છે આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે ત્યારે આ શેરી પ્રેમનું પ્રતિક છે એસી વર્ષ પહેલા પણ અમારા મમ્મી પપ્પા પણ આ રીતે અંદર અંદર બધા એક કરેલા કોઈ શેરીની બહાર જતા જ નહીં હતા ને અંદર અંદર જ બધા લગ્ન કરતા હતા આ મારા મમ્મી નું ઘર છે મારું સાસરું સામે છે એવું નહી કે ભાગીને ને લગ્ન કરવા પણ અમારા પેરેન્ટ અમને પૂછે કે ભાઈ શું છે કરવું છે સામેવાળાને પૂછે અને તે રીતે પછી નક્કી કરીને સામાન્ય જેમ લગ્ન થાય એમ જ કરીએ અમારા મોલ્લામાં કાચિયા શેરી ધોબી શેરીમાં એવું છે કે સિત્તેરથી એંસી ટકા અમારી કાસ્ટના લોકો રહે છે અને એકબીજાની છોકરીને છોકરાને જાણતા મૂકતા હોય છે કાસ્ટના હિસાબથી કે ભાઈ આનું જીવન ચરિત્ર અને જીવન પ્રથા બધું જાણતા હોય છે હિસાબથી અમારામાં કાચિયા શેરી ધોબી શેરીમાં જ મેરેજ થાય છે કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છોકરી માટે પણ ભવિષ્યમાં ઊભો નહીં થાય એટલે અમે એવું વિચારીએ છીએ નાનપણથી જ મોટા થયા તે જ મોહલ્લામાં રહીને લગ્ન કરીએ અને આપને સામેવાળા વ્યક્તિને નાનપણથી જ જાણતા હોઈએ એટલે એ રીતે લગ્ન કરીએ છીએ અહીંયા ન અહીંયા સુરતનું સૈયદપુરા વિસ્તારમાં આવેલી આ કાછિયા શેરી હાલ લોકોના ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આ શેરીમાં રહેતા નેવું ટકા કરતા વધુ વસ્તી એક જ કોમ્યુનિટીની છે અને આ કોમ્યુનિટીના મોટા ભાગના લોકોએ ક્યાં પોતાની બાજુના મકાનમાં અથવા તો ક્યાંક પોતાના મકાનની સામેના મકાનમાં રહેતા યુવક અને યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે જો કે આ શેરી અને આની પાછળના ભાગમાં આવેલી છે એક જ હોવાથી જો લવ મેરેજ ના હોય તો એરેજ મેરેજ પણ આ બે મોલ્લામાં થાય છે કહી શકાય કે આ મોલ્લામાં રહેતા સિક્કેર થી એસી કપલ એવા છે કે જેમને કરી એક જ જગ્યામાં એક જ મોલ્લામાં પોતાનું પિયરિયુ અને પોતાનું સાસરીયું બનાવ્યું છે